નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ તાસમાં આપ સૌને આવકારું છું આજે આપણે આ તાસમાં હિન્દી વિષયમાં સ્વાધ્યાય કરીશું તેમજ શરીરના અંગોના હિન્દીમાં નામ શીખીશું તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પાઠ પાંચ નેહરુ ચાચાના સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે શરીરના અંગોના હિન્દી નામ શીખીશું આગળના તાસમાં આપણે પાઠ પાંચના સ્વાધ્યાયનો પ્રશ્ન એકનો અભ્યાસ કરેલ એટલે આ તાસમાં આપણે આ સ્વાધ્યાયના પ્રશ્ન બે થી શરૂ કરીશું પ્રશ્ન બે એમની સૂચના જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ નેહરુ ચાચા કા જન્મ કબ ઓર કહા હુઆ થા આ સવાલનું ગુજરાતી થશે કે નેહરુ ચાચાનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો એમનો આપણે હિન્દીમાં જવાબ જોઈએ ચૌદ નવેમ્બર અઠારસો નવાસી કે દિન અલાહાબાદ મેં એમનો ગુજરાતીમાં જવાબ જોઈએ કે ચૌદમી નવેમ્બર અઢારસો નેવ્યાસીના દિવસે અલાહાબાદમાં નેહરુ ચાચાનો જન્મ થયો હતો બીજો સવાલ નેહરુ ચાચા કા પૂરા નામ લખો એટલે એમનું ગુજરાતી થશે કે નહેરુ ચાચાનું પૂરું નામ લખો એમણે આપણે હિન્દીમાં જવાબ જોઈએ नेहरू चाचा का पूरा नाम पंडित जवाहरलाल नेहरू है। एमनु गुजराती के नेहरू हैचा नु पंडित जवाहरलाल नेहरू छे। त्रीजो सवाल नेहरू चाचा के पिताजी और माताजी का नाम क्या था

સ્વરૂપ માતાનું નામ સ્વરૂપરાની હતું ચોથો સવાલ નેહરુ ચાચાકી પત્ની ઓર પુત્રી કે નામ ક્યાં થે આ સવાલનું ગુજરાતી જોઈએ કે કેહરુ ચાચાની પત્ની અને પુત્રીનું નામ શું હતું એમનો હિન્દીમાં જવાબ જોઈએ પત્ની કા નામ કમલા ઓર પુત્રી કે નામ ઇન્દિરા ગાંધી થા એમનું ગુજરાતી કે નહેરુ ચાચાની પત્નીનું નામ કમલા અને પુત્રીનું નામ ઇન્દિરા ગાંધી હતું પાંચમો સવાલ મૃત્યુ કબ આ સવાલનું ગુજરાતી જોઈએ કે નહેરુ ચાચાનું અવસાન ક્યારે થયું હતું એમનો જવાબ જોઈએ નેહરુ કી મૃત્યુ સન ઓગણીસો ચોસઠ મે સતાવીસ મહીન હોયથી એમનું ગુજરાતી જોઈએ કે નહેરુ ચાચાનું મૃત્યુ ઈસવીસન ઓગણીસો ચોસઠ માં સત્યાવીસ મે ના દિવસે થયું હતું વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન ત્રણ નો અભ્યાસ કરીશું પ્રશ્ન ત્રણ ની સૂચના છે નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો પહેલો ગુજરાતી શબ્દ છે એમના એનો હિન્દી શબ્દ થશે ઇનકે બીજો શબ્દ છે બાળ દિવસ બાળ દિવસનો હિન્દી શબ્દ છે બાલદિન ત્રીજો શબ્દ એમનું એમનું શબ્દ છે એમનું હિન્દી થશે ઈસ્કા ચોથો શબ્દ છે વડાપ્રધાન વડાપ્રધાનને હિન્દીમાં કહેવાય પ્રધાનમંત્રી પાંચમો શબ્દ છે એમની એમની શબ્દનું હિન્દી થશે ઇનકી છઠ્ઠો શબ્દ છે ઈસ્વીસન એમને હિન્દીમાં કહેવાશે સન વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરીરના અંગોના હિન્દી નામ શીખીશું પઢીએ સમજીએ લીખીએ એટલે કે વાંચો સમજો અને લખો પહેલો શબ્દ છે શિર એમનો ગુજરાતી અર્થ થશે માથું બીજો શબ્દ છે નાખૂન એમનો ગુજરાતી અર્થ છે નખ ત્રીજો શબ્દ છે જીભ તો એમનું ગુજરાતી શબ્દ પણ જીભ થશે ચોથો શબ્દ છે કલાય એમનો ગુજરાતી અર્થ થશે કાંડુ પાંચમો શબ્દ છે ચમડી એમનું ગુજરાતી થશે ચામડી છઠ્ઠો શબ્દ છે દાઢ એમનું ગુજરાતી થશે દાઢ સાતમો શબ્દ છે પેર એમનો ગુજરાતી અર્થ થશે પગ આઠમો શબ્દ છે હડ્ડી એમનું ગુજરાતી થશે હાડકું નવમો શબ્દ છે બા એટલે કે હાથનો ઉપરનો અર્ધ ભાગ અર્ધ ભાગ એટલે કે અડધો ભાગ દસમો શબ્દ છે ઓઠ એમનો ગુજરાતી અર્થ થશે હોઠ અહીં આપેલ સૂચનાનું વાંચન કરીએ પ્રત્યેક ચિત્ર કે નીચે ઉસકા ગુજરાતી ઓર હિન્દી નામ કોષ્ટક્ષ ચૂનકર લીખીએ એટલે એમનું ગુજરાતી થશે કે દરેક ચિત્રની નીચે તેનું ગુજરાતી અને હિન્દી નામ કૌંસમાંથી પસંદ કરીને લખો સૌ પ્રથમ આપણે કૌંસમાં આપેલા શરીરના અંગોના ગુજરાતી અને હિન્દીમાં આપેલા નામનું વાંચન કરીશું જેમ કે કોણી ને હિન્દીમાં કહેવાય કુહની જીભ ને હિન્દીમાં કહેવાય જીભ ગળું ને હિન્દીમાં કહેવાય ગરદન ઘૂંટણ ને હિન્દીમાં કહેવાય ઘૂંટના નખ ને હિન્દીમાં કહેવાય નાખૂન અંગૂઠો ને હિન્દીમાં કહેવાય અંગૂઠા હોઠ નું હિન્દી થશે ઓઠ આંખનું હિન્દી થશે આંખ વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રની ઉપરની લાઈનમાં પહેલું ચિત્ર છે જીભનું એમનું ગુજરાતી અને હિન્દી નામ આપેલું છે એવી જ રીતે આપણે દરેક ચિત્રના ગુજરાતી હિન્દી નામ લખવાના થશે તો જીભના ચિત્રની બાજુમાં છે અંગૂઠાનું ચિત્ર એમનું કૌંસમાંથી આપણે ગુજરાતી હિન્દી નામ પસંદ કરીને ત્યાં લખીશું એટલે કે તમારે કંશમાંથી અંગૂઠાનું ગુજરાતી હિન્દી નામ શોધીને અહીં લખવાનું રહેશે તો જીભની બાજુમાં જે અંગૂઠાનું ચિત્ર છે એમની નીચે અંગૂઠો લખી અને એમની નીચે અંગૂઠા એમ હિન્દીમાં નામ લખીશું જેમ અહીં ઉદાહરણમાં જીભનું ચિત્ર દર્શાવ્યું અને સૌપ્રથમ એનું ગુજરાતીમાં નામ લખ્યું અને એની નીચે હિન્દીમાં નામ લખ્યું છે એવી જ રીતે આપણે દરેક ચિત્રની નીચે ગુજરાતી હિન્દી નામ લખીશું ચાલો અંગૂઠાનું ચિત્ર પછી ઘૂંટણનું ચિત્ર દર્શાવ્યું છે આમ આખો પગ બતાવ્યો છે ચિત્રમાં પણ એરો જે છે લાલ રંગનો એરો એ ઘૂંટણ દર્શાવે છે એટલે આપણે પહેલા લખીશું ઘૂંટણ અને એની નીચે લખીશું ઘૂંટના ત્યારબાદ નું ચિત્ર છે ગરદન ગળું તો પહેલાં લખીશું ગુજરાતીમાં ગળું અને એ શબ્દની નીચે લખીશું હિન્દીમાં ગરદન હવે નીચેની લાઈન ચિત્રની એમાં હોઠનું ચિત્ર પહેલું છે તો એમની નીચે લખીશું હોઠ ગુજરાતીમાં અને પછી એનું હિન્દી નામ લખીશું ઓઠ હોઠના ચિત્રની બાજુમાં છે આંખનું ચિત્ર એટલે આપણે પહેલા એનું ગુજરાતી નામ લખીશું આંખ અને એમની નીચે હિન્દી નામ લખીશું આંખ ત્યારબાદ આંખની બાજુમાંનું ચિત્ર છે કોણીનું ચિત્ર એરો દર્શાવે છે એટલે ગુજરાતીમાં લખીશું કોણી અને એમની નીચે લખીશું હિન્દી નામ કુહની છેલ્લું ચિત્ર છે એ એરો દર્શાવે છે નખ દર્શાવે છે એટલે આપણે ગુજરાતીમાં લખીશું નખ અને ત્યારબાદ હિન્દીમાં લખીશું નાખૂન અહીં આપણે સૌ પ્રથમ સૂચના જોઈએ ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લિખીએ આ સૂચનાનું ગુજરાતી થશે કે ગુજરાતી નામની પાસે તેનું હિન્દી નામ લખો વિદ્યાર્થી મિત્રો અહીં શરીરના અંગોના નામ ગુજરાતીમાં આપેલ છે આપણે શરીરના ગુજરાતી નામની પાસે એમનું હિન્દી નામ લખવાનું છે જેમ કે પહેલો શબ્દ છે માથું તો એમનું હિન્દી આપેલું છે શીર બીજો શબ્દ છે છાતી એમનું હિન્દી થશે સીના હિન્દી નામ થશે આંખ ચોથું કમર એમનું હિન્દી નામ થશે કમર પાંચમું મોઢું એમનું હિન્દી થશે છઠું કોણી એમનું હિન્દી થશે કુહની સાતમું કાનુ હિન્દી થશે કાન આઠમું પગ એમનું હિન્દી થશે પેર નવમું આંગળી એમનું હિન્દી થશે ઉંગલી દસમું ખભો એમનું હિન્દી નામ થશે કંધા હથેળી એમનું હિન્દી થશે હિન્દી થશે કલાઈ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી સૂચનાનું વાંચન કરીએ હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લિખીયે આ સૂચનાનું ગુજરાતી થશે કે હિન્દી નામની પાસે તેનું ગુજરાતી નામ લખો વિદ્યાર્થી મિત્રો અહીં શરીરના અંગોના હિન્દી નામ આપેલા છે આપણે તેની પાસે ગુજરાતી નામ લખવાનું છે ચાલો તો પહેલું છે બાલ તો એમનું ગુજરાતી થશે વાળ બીજો શબ્દ છે પેટ એમનું ગુજરાતી થશે પેટ ત્રીજું છે હાથ તો એમનું ગુજરાતી થશે હાથ ચોથું નાક એમનું ગુજરાતી થશે નાક પાંચમું ઘૂંટણા તો એમનું ગુજરાતી થશે ઘૂંટણ છઠ્ઠું એડી તો એમનું ગુજરાતી થશે એડી સાતમું તો વિદ્યાર્થી મિત્રો આ તસમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીશું આ તસમાં આપણે પાઠ પાંચ નો સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો અને શરીરના અંગોના હિન્દીમાં અને ગુજરાતીમાં નામનો અભ્યાસ કર્યો તમે આ તાસમાંથી એટલે કે આ વિડિયોમાંથી શરીરના અંગોના ગુજરાતીમાં અને હિન્દીમાં એમના નામ યાદ રાખવા પ્રયત્ન કરજો અને પાઠ પાંચનો સ્વાધ્યાય નો પણ અભ્યાસ કરજો આવજો વિદ્યાર્થી મિત્રો